એ લક્ષંગ છોડાના પાર્થસે 2022 ની વિધાનસભા ચૂંટણી માટેનો માહોલ હવે જામી રહ્યો છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતાની સાથે જ જગદીશ ઠાકોર એક્શનમાં આવ્યા અને ભાજપ પર વરસ્યા તેમણે કહ્યું કે ચૂંટણીમાં લોકો ભાજપના મૂળિયા ઉખાડી ફેંકે 2022 માં સમગ્રતઃ ભારતીય જનતા પાર્ટીની સામે 6.5 કરોડ ગુજરાતીઓનો રોષ છે

કૂદકો મારે તો એનાથી કંઈ એનો ફાયદો થવા નથી ગલીઓમાં તો ઘણા લોકો અવાજ કરતા હોય છે અવાજ કરવાથી ફરક નહીં પડે કોંગ્રેસ આખી બદલાઈ ગઈ છે ફરક નહીં પડે જગદીશ ઠાકોરે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને ફરી કોંગ્રેસમાં આવકાર આપવા તૈયાર છે ત્યારે તેમણે આ બાબતનો નિર્ણય હાઈ કમાન્ડ પર છોડી દીધો જોકે આ મુદ્દે પણ તેમણે ભાજપ પર આરકતરી રીતે નિશાન તાક્યું અને ચર્ચા પણ અમે કરીશું ચર્ચા કર્યા પછી એમની સાથે જે કોઈએ વાતચીત કરી છે એ શું એની સત્યતા છે એમના તરફથી શું વાત આવે છે એ બધી ચર્ચા કરીને જે કોઈ નિર્ણયો લેવાના હશે ગુજરાત લેવલે નિર્ણયો લેવાના હશે એ પણ લઈશું અને હાઈકમાન્ડ પાસે જે નિર્ણયો લેવડાવવા માટેની અમારે નાની મોટી જે પ્રોસિજર કે વાતચીત કરવી પડે તો એ દિશામાં પણ આગળ વધીશું

એ તમામ ભારતનો નાગરિક છે અને દરેક ભારતના નાગરિકને આ ભૂમિને પોતાની માતૃભૂમિ ગણી અને સર્વ લોકોના હિતાર્થે અને સર્વ લોકોના સુકાર્થે કામ કરવું જોઈએ કોરોના કાળમાં કોરોના વોરિયર્સે અથાગ મહેનત કરી કોરોના દેશ વચ્ચે દિવાલ જેવું કામ કર્યું હતું અમદાવાદમાં ઝાયડસે કોરોના વોરિયર્સને સન્માન આપવા અનોખી કલાકૃતિ તૈયાર કરી છે

વડોદરાના સાવલીની સગીરા પર વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવાના કેસમાં એલસીબીએ આરોપી તોહીદ ઉર્ફે કાસિમ શેખની ધરપકડ કરી લીધી છે કરજણ ટોલ નાકા પાસે ચેકિંગ દરમિયાન એસટી બસમાંથી આરોપી ઝડપાયો આરોપી તોહીદ ઉર્ફે કાસિમ શેખ મુંબઈના અંધેરી સાગર સિટી ખાતે રહે છે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા ધોરણ નવમાં અભ્યાસ કરે છે રાત્રિના સમયે આરોપી સગીરાને લઈ કમાટી બાગની જાળી ઝાંખરામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અમદાવાદના સરખેજ પોલીસે બનાવટી ઘીના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી પંદર કિલોના એકસો સાહીઠ જેટલા ડબ્બા જપ્ત કર્યા છે બાતમીના આધારે પોલીસે જગદીશ એસ્ટેટના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી રોડ રસ્તાના રીસરફેસિંગ તથા વિવિધ કારણોસર મકાનોના લેવલ નીચા જતા રહે છે જેના કારણે વરસાદી પાણી ભરાઈ જવાથી લઈ ગટરની સમસ્યા પણ સર્જાય છે ઘરને જમીન દોસ્ત કરી ફરી બનાવવામાં લાખોનો ખર્ચો થાય છે પરંતુ આ લાખોના ખર્ચને ટાળવાય એક અનોખી ટેકનોલોજી આવી ગઈ છે ગાડીની જેમ જેક મારી મકાનને ઊંચું કરવામાં આવે છે જૂનાગઢના જોશીપરામાં ગટરના કામ બાદ રોડ બનતા મકાન નીચું આવી ગયું હતું અને આ સમસ્યાને દૂર કરવા ઘર માલિકે ઘરને જેક મારીને કરાવવાનો નિર્ણય કર્યો હતો જેની કામગીરી અત્યારે ચાલી રહી છે મકાન જોયું અને કીધું કે બેન ત્રીસ થી પાંત્રીસ ટકામાં તમારું મકાન ઊંચું થઈ જશે અને સારું બનશે ખર્ચો પણ ઓછો થશે કોઈ જાતની કોઈ ભાંગ તોડ નહીં ફર્નિચર પણ એમને છે રસોડામાં પણ બધું વ્યવસ્થિત છે એટલે અમે આ કામ શરૂ કર્યું અત્યારે અમારું ત્રણ ફૂટ ઊંચું મકાન થયું છે અમારે કુલ ચાર ફૂટ ઊંચું લેવાનું છે લે જાને કે લીએ હમ લોગ એગાર ફૂટ ઉપર લે જા સકતે એક અંડરગ્રાઉન્ડ બનાના હોય તો હમ બના દેતે હૈ अभी ग्यारह फुट अभी इसका कोई लिमिट नहीं जितना चाहे ले जा सकते हैं दो फ्लोर नीचे बनाना हो तो बना सकते हैं फुट ले जाए अभी इस मकान को चार फुट ऊपर ले गए इसमें ढाई सौ जक लगा है अब एक बार बारी करके जक लगाए हैं फिर पूरे जगह चेक किए कि मकान उठ सकता है नहीं उठ सकता जहाँ मतलब कुछ डाउट हुआ वहाँ लोखन का चैनल डाले हैं जै मकान नीचा वही आ गया है जो मकान सारी कंडीशन में हो तो ये मकान जैकमरी नहीं ये चूँ ले दिए है જેને કારણે મકાન પચાસ લાખનું થતું હોય એની સામે એને પચીસ ટકાના ખર્ચમાં અંદાજીત છ થી સાત લાખના ખર્ચમાં એ મકાન ઊંચું આવી જાય છે સામાન્ય રીતે મહિલાઓ કિટી પાર્ટી કરતી હોય છે પરંતુ સુરતમાં મહિલાઓનું એક અનોખું ગ્રુપ છે આ મહિલાઓ મળીને પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે ઉપરાંત લોકો ઓર્ગેનિક તરફ વળે તે માટે જાગૃતિ ફેલાવે છે આ મહિલાઓ પોતાના કિચન ગાર્ડન બનાવીને એકબીજાને પ્લાન્ટનું વિતરણ કરે છે અને પોતાની સાથે રહેલા એક સરખા પ્લાન્ટ બીજાને આપીને આપલે કરે છે આ કેટલીક મહિલાઓ કેટલીક વખત પ્લાન્ટ માટે લૂટફાટ કરતા હોવાથી આ ગ્રુપને મહિલા લૂટફાટ પર્યાવરણ ગ્રુપ નામ આપવામાં આવ્યું છે ભેગા થયા છે એ પ્લાન્ટ માટે ભેગા થયા છે અને જે રીતનું દિલ્હીનું એટમોસ્ફિયર ખરાબ થઈ રહ્યું છે અમે નથી ચાતા કે આપણું સુરતનું એટમોસ્ફિયર બી ખરાબ થાય એટલે અમે આ જાગૃતતા લાવી રહ્યા છે તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી